जिनेंद्र, आज का क्लास शुरू कर रहे हैं। आप पूछ लो, जो भी क्वेश्चन है पूछ लो, आपको यहाँ हर कोई क्वेश्चन पूछने की छूट है। गति अने कर्म बंध मतलब कई रीत नो प्रश्न बोल, शु कन्फ्यूजन? જો કોઈ કર્મ બંધ તમે નોર્મલ કર્મ બંધ કરો છો, હવે એ કર્મ બંધના કારણે કઈ ગતિ નક્કી થાય છે ને એ એના રેશિયો પર આધારિત છે। જો તમે પહેલેથી આયુષ્ય તમે નક્કી નથી કરતા, તમે ખાલી કર્મનું પહેલું બંધ કરો। તમે પહેલા શું કરો છો? તમે નરક ગતિનું કર્મ બંધ કર્યું કે તમે આ, એ તો કર્મ બંધ થયા પછી નક્કી થાય છે। સમજાય મારી વાત? જો પંચેન્દ્રિય જીવની હત્યા થઈ, હવે જો સમજાવું કે એક મહાત્મા પગ ચાલી રહ્યા હતા રસ્તા ઉપર, હિર્યાભાઈ કરતા કરતા જોતા જોતા જતા હતા, એક પછી એક ડગલું ભરતા હતા, પણ ચાલતા ચાલતા એમના પગ નીચે કોઈ નાનું જીવ આવ્યો, પંચેન્દ્રિય દેડકી આવી કે કંઈ પણ દેડકો આવ્યો અને એ દેડકો મરી ગયો ચાલતા ચાલતા પગ નીચે, તો પંચેન્દ્રિયની હત્યા થઈ ને? હા થઈ। તો હવે આ પંચેન્દ્રિયની હત્યાનું કર્મ થયું, જો એટલે પહેલું શું બંધ થયું? કર્મ બંધ થયું। પહેલા શું થયું? પહેલા કર્મ બંધ થયું। હવે કર્મ બંધ નક્કી થાય ને, આ કર્મ બંધ તો થઈ ગયો, પણ હવે કર્મ બંધ કઈ કક્ષાનો થયો એ હવે કક્ષાનું નક્કી થશે। સમજાય છે? જો હું આટો બાંધી રહી છું, હા હું લોટ બાંધી રહી છું, લોટ પાણી અને મીઠું બધું મેં લીધું, પણ મેં તેલ જ નહીં લીધું, સમજે? હવે હું લોટ બાંધવા બેઠી છું તો એ રોટલીનો આટો થશે, અને જો હું અંદર તેલ નાખીશ તો એ પૂરીનો આટો થશે। સમજાય છે? હું મોણ નાખીશ તો પૂરીનો કે ભાખરીનો આટો બંધાશે, બરાબર? પણ હું બિલકુલ તેલ જ નહીં નાખું તો રોટલીનો આટો થશે ને? તો હવે જે તમે કર્મ બંધ કર્યો એમાં ભાવ કયા હતા એ હવે નક્કી થશે। તમે કર્મ બંધ કરી નાખ્યો, પણ એ બંધ સમયના ભાવ શું હતા? સમજાય છે? હવે કર્મ બંધ, હા, જાણી જોઈને નથી કર્યું, ભૂલથી થયું છે, થયા પછી પશ્ચાતાપ છે કે નહીં, એનાથી લેશિયા નક્કી થાય। જો લેશિયા કેવી રીતે નક્કી થાય આપણે જોઈ, શુભ લેશિયાથી લઈને અશુભ લેશિયા। શુભ લેશિયા કઈ છે? તો કે શુભ લેશિયા એને કહેવાય કે તમે જાણી જોઈને પાપ નથી કરી રહ્યા, તમારું મન ચોખ્ખું છે, તમારા મનમાં કોઈ પણ જીવને મારવાની ઈચ્છા નથી, તો એ શુભ લેશિયા થઈ। કોઈ મુનિ ભગવાન ચાલી રહ્યા છે અને ભૂલથી પગ દેડકી પર પડી ગયો તો શુભ તો લેશિયા છે ને, એમના મનના વિચાર તો શુભ ખરા કે નહીં? તો જ્યારે મનના વિચાર શુભ હોય તો એ કર્મબંધ શુદ્ધ લેશિયામાં બંધાયો, એટલે એમાં તીવ્રતા નહીં આવી, અશુભની તીવ્રતા નહીં આવી, પણ શુભની તીવ્રતા છે। હવે આ નક્કી થયું, રાઈટ? હવે જો શુભની તીવ્રતા છે તો પછી એ કર્મબંધનું મામૂલી ફળ આવશે, કારણ કે તમારે આશય નતો એને મારવાનો, હને? પણ હવે એના બદલે અશુભ કે ભાઈ મારે એને મારી જ નાખવો છે, મારા આને જીવતો જ નથી જવા દેવો, ભલે તમે આમ બેઠા બેઠા ખાલી મચ્છર કેમ ના મારતા હો, પણ એ મારું લોહી પી ગયો, હું મારીને હમણાં એક મિનિટમાં મસળી નાખીશ, આવું બોલીએ ને આપણે, કરીએ બી ખરા ને? તો આમાં કયો આશય છે? અશુભ આશય, કે મચ્છર દેખાવું જોઈએ, હું તમે એને મારી નાખું, વાંદો દેખાવો જોઈએ એના ઉપર તમે ઓલું છોડો। સમજાય છે? તો આ અશુભ આશય, હવે અશુભ આશયથી જો પંચેન્દ્રિયનો વધ થાય તો પછી લેશિયા કઈ આવી? અશુભ લેશિયા આવી, અશુભ લેશિયા આવી અને અશુભ આશય હતો એટલે અશુભ ગતિ થાય, અશુભ ગતિ તો નરક અને તિર્યંચ જ છે, અને શુભ આશય હોય, શુભ લેશિયા હોય, સારા ભાવ હોય, જોડે પુણ્ય પણ ઘણું બળવાન હોય તો દેવ અથવા મનુષ્યમાં જાઓ। એટલે ગતિ તમારા કર્મ, કર્મના કારણની આવતી એની જે લેશિયા એના લીધે નક્કી થાય છે। સમજાયું? હા, આયુષ્યને શું કનેક્શન? તો હવે આવા તો કેટલા બધા કર્મ થાય ને જીવનમાં। અમારા જો પ્રશ્ન, આપકા જો પ્રશ્ન હૈ વો કર્મ બંધ તો હો ગયા, અબ આયુષ્ય કેસે નક્કી હો રહા હૈ, બરાબર? બરાબર અવાજ આવે છે? હા હા, તો હોતા યે હૈ
कि आपके एक के बाद एक जो भी कर्म है ना वो हमारे आत्मा के ऊपर लगते जाते हैं, बराबर। एक कर्म चढ़ा, दूसरा कर्म चढ़ा, तीसरा कर्म चढ़ा, अंकोड़े के अंकोड़े की तरह। अंकोड़ा मतलब जो दोरा रहता है ना, एक एक टर्न, दो टर्न, तीन टर्न रहता है कि नहीं दोरा। तो आपके आयुष्य के ऊपर अंकोड़े, अंकोड़े के दौरे में कैसा होता है पता है, एक के बाद एक अंकोड़ा थी सोया थी गूथो, खबर से। एक एक पछी एक दोरो पेला धागा में दोरो कही था सोयनी अंकोड़ी कहवाय, ख्याल छे आटली। दोरानी अंकोड़ी एटली एक ना ऊपर बीजो दोरो, हाँ बीजा में त्रीजो, त्रीजा में चौथो, चौथा में एना ऊपर पांचमो, एम ओवरलेप थाय। आयुष्य कर्म ऐसा कर्म है, कर्म ही ऐसे है, आयुष्य तो अभी बाद में, कर्म ही ऐसा होता है कि एक के ऊपर एक लपेटा जाता है। एक एक कर्म हुआ, दूसरा मतलब कि एक पंचेंद्रिय हत्या हुई, उसके बाद दूसरा दूसरे जीव को आपने मारा, तीसरे को मारा, चौथे को मारा, और सबकी जैसी जैसी लेशिया उस हिसाब से वो कर्म आपके आत्मा के ऊपर चिपकता जाएगा। और जैसे जैसे ये चिपकता जाएगा वैसे वैसे जितने कर्म आप करते जा रहे हो उतनी समय मर्यादा उसके ऊपर लगती जाएगी। तो ऐसे ऐसे असंख्य समझो कि नरक गति के कर्म आपके आत्मा के ऊपर इकट्ठे हो गए, एक के बाद एक के बाद एक, एक के बाद एक असंख्य नरक गति के जब कर्म आपके ऊपर जब लग जाते हैं ना, तब आपका पहली नारकी, दूसरी नारकी से लेके सातवीं नारकी तक का आयुष्य तय होता है। समझ में आई बात? तो जैसे जैसे एक तरफ यह अंकोड़ा लगता जाएगा, आज समझ लो हमारा मनुष्य जन्म है, तो मनुष्य जन्म में एक के बाद एक अशुभ ऐसे पंचेंद्रिय जीवों की हत्या हमसे होती रहती है। ट्रेन में जाओगे, गाड़ी में जाओगे, जीव ऐसे ही मरेगा। अगर कोई चलते चलते पैर के नीचे आ गया, कुछ ना कुछ होगा। एसी के बॉक्स के पीछे कबूतर के, कबूतर अंडे रखे, आपको पता नहीं है एसी वाला आ रहा है, वो पूरा बॉक्स बाहर निकल रहा है, अंडे नीचे गिरे, फूट गए, तो भी पंचेंद्रिय जीव हत्या में आप निमित्त तो बने ही ना, आपके भाव नहीं थे लेकिन निमित्त तो बने। तो ऐसे 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 हरेक कर्म आपके आत्म प्रदेश पर लगते जाते हैं, और लगने के बाद अंत में उसकी दिशा तय होती है, निश्चितता तय होती है, अब आपको कौन सी दिशा में जाके आयुष्य लेना। ठीक है, तो लेशिया कर्म तो पहले हो जाता है, फिर लेशिया लगती है कि कौन सी लेशिया में ये लगा है। तो ऐसे ही पंचेंद्रिय जीवों की हत्या ज्यादा हुई और अशुभ लेशिया में हुई, तो वो सारी अशुभ 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 अशुभतर लेशिया, जैसे कि आप कड़वा करेला, करेला का जूस या कड़वी लिमड़ी का जूस आप निकालो और उसको उबालते जाओ, उबालते जाओ, उबालते जाओ, तो ज्यादा कड़वा होता रहता है ना, ज्यादा कड़वा हो जाता है। तो उस तरह से वो ज्यादा जैसे घना कड़क, उसकी जो जो कड़वाहट है वो घनी होती जाएगी, ऐसे आपकी नारकी नीचे की आती आएगी, पहली फिर दूसरी फिर तीसरी फिर चौथी। जितने अशुभ लेशिया से आपके पंचेंद्रिय जीवों की हत्या या ये हुई है, वैसे वैसे आप नीचे की नारकी में जन्म लेते जाओगे। समझ में आया? ऐसे 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 आपकी नारकी भी अशुभ 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 तय होती जाएगी। और अगर उसी में बीच बीच में जैसे 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 कि आप कृष्ण महाराजा की हम बात करेंगे, कृष्ण राजा की हम बात करें, तो उनको तो सातवीं नारकी उनके कर्म के हिसाब से वासुदेव जो तीन खंड जीतते हैं उसके हिसाब से वो अशुभ ही लेशिया होती है, और सातवें खंड में ही, सातवीं नारकी में ही उनको जाना नियमा होता है, नियमा। और रावण प्रति वासुदेव, वासुदेव प्रति वासुदेव दोनों नियमा सातवीं नारकी में ही जाते और कहीं नहीं जाते। तो ये तय था, दोनों का ये तय था, लेकिन वो दोनों ने अपने आयुष्य का बंध, हाँ पर वो ही तो मैं बोल रही हूँ कैसे गए, अरे वो कैसे गए वो बता रही हूँ, वो सातवीं से तीसरी कैसे हुई। तो ये अशुभ कर्म का बंध तो उनकी आत्मा पे लग चुका था जब वासुदेव के रूप में जन्म लिया तभी, लेकिन कृष्ण के भव में उन्होंने जो तीव्रता से परमात्मा के प्रति, तीव्रता से दीक्षा के प्रति, वैराग्य के प्रति उनकी जो तीव्र भावना थी, बिल्कुल तीव्र भावना थी कि जो हो सके तो मुझे दीक्षा लेनी है, और जो कोई दास दासी जो कोई व्यक्ति मेरे पास आएगा और उसको दीक्षा चाहिए तो मैं उसके सारे गुना सारे बंधन माफ कर दूंगा। और इस हिसाब से उन्होंने जो 18,000 साधुओं को जो वंदना की, यही कारण था
कि उनके ये शुभ कर्मों के कारण, ध्यान दीजिएगा, ये शुभ कर्मों के कारण उनकी चार नारकी जितनी अशुभ कर्म खत्म हो गए। समझ में आया? तो आत्मा के ऊपर कर्मों का हिसाब इस प्रकार से होता है। गति और स्थिति कोई फिक्स नहीं होती है, लेकिन इस तरह से वो तय होता है। समझ में आई है मेरी बात? हाँ, चलो ठीक है। अभी हम अपना मुद्दे पे जा रहे हैं, आगे के मुद्दे पे उसके ऊपर भी थोड़ा ध्यान दो। आओ, हमने कल ये हम लोगों ने इतना तो जान लिया कि किस प्रकार से ये जो ज्योतिष चक्र है वो ऊर्ध्व, अधो और दसों दिशा में ज्योतिष चक्र का प्रभाव कैसे होता है। आओ अभी इसको हम थोड़ा जानेंगे। जो कल का एपिसोड है उसको भी आप देख लेना, लेकिन आज भी उससे रिलेटेड ही मुद्दा है, इसलिए मैंने आपको कहा है कि आप लोग आओ और सुनो। आओ देखो, अब जो दोनों सूर्य उदित होके भरत क्षेत्र में आएंगे, दोनों सूर्य एक के बाद एक आएंगे, तो ऐसा कहा गया है कि वो जब दूर हम उसको देखते हैं ना, जब उदित होते हुए तो वो हमको बहुत दूर दिखाई देता है, लेकिन दोपहर में मध्याह्न में जब ऊपर होता है तो हमको वो बहुत नजदीक लग रहा है। लग रहा है कि नहीं लग रहा है, बोलो? ऐसा होता है ना? तो इसके लिए भगवान ने कहा है कि उदय काल, मध्याह्न काल और अस्त काल, तीनों काल में दोनों सूर्य उच्चता की अपेक्षा से समान प्रमाण दूर है। मतलब कि वो जमीन से 780 योजन ही दूर है। 780 से लेके 110 योजन, मतलब 900 योजन के अंदर ही सारे आपका ज्योतिष चक्र आ गया है। अब आपको यहाँ ये ध्यान देना है कि ये जो ज्योतिष चक्र की व्यवस्था है वो दसों दिशा में ज्योतिष चक्र चल रहा है। दसों दिशा ज्योतिष चक्र 10 दिशा में चल रहा है, इसीलिए सूर्य भी दसों दिशा में चलता है। अब आप आओ, जो दसों दिशा की जो बात है उसकी बात हम करेंगे कि ये 10 दिशा में कैसे हुआ। तो इसके लिए यहां आपको पाठ दिया है, दिशा तो 10 हमने जान ली, जब रुचक प्रदेश पढ़ा तभी 10 दिशा जान ली थी, बराबर? आओ, तो दोनों सूर्य का गमन चक्रवल क्षेत्र के अनुसार ही होता है। वो ऊर्ध्व में भी गमन करते हैं, अधो में भी गमन करते हैं और तिर्यक में भी गमन करते हैं। परमात्मा ने ये तीन जवाब दिया है कि वो ऊर्ध्व में भी है, अधो में भी है और मध्य में भी है। पर माप तो 780 योजन ही रहा, तो ये तो मैंने आपको पहले भी बताया था, वो शायद आपको समझ में आ गया होगा। मैं पहले डिस्कस किया था कि जब तीन गांव की काया होती है तो उनकी मुट्ठी और उनकी वेद, वेद से हम जाएंगे, वेद उसके पहले आएगी मुट्ठी, पहले आएगा अंगुल प्रमाण इतना, उसके बाद मुट्ठी, फिर आएगी वेद, उसके बाद आएगा हाथ। तो ऐसे ऐसे हाथ नापा जाएगा, हाथ इतना, ये एक हाथ है, दो हाथ तो पूरा हाथ हो गया, ये दो हाथ हो गया, उसके बाद आप दो हाथ खड़ा करके खड़े रहोगे तो ये एक धनुष हुआ, कितना हुआ? आप दो हाथ चौड़ा करो तो एक धनुष, और ऐसे 2000 धनुष बराबर एक योजन, बराबर? समझ में आया? आप हाथ चौड़ा करके खड़े रहो, वो एक धनुष है, ऐसे 2000 धनुष बराबर एक योजन। अब आप ये समझाओ मुझे कि क्या पहले आर्य के जो तीन गांव की काया होगी उसका हाथ ज्यादा चौड़ा होगा कि नहीं? उनका हाथ ज्यादा चौड़ा होगा, तो उनकी हाइट से ही आप 790 योजन ऊपर जाओगे, बराबर? तो ज्योतिष चक्र ज्यादा ऊंचाई पे आ गया। બિંદુ બેન છઠ્ઠા પછી આવડા નાના નાના માણસો હશે ત્યારે પણ એટલું જ? અભી તો મેં પહેલે હારે કે બાદ દૂસરે હારે પે આઉંગી, છઠ્ઠે હારે પે બાદ મેં। अभी आप दूसरे आर्य में आओ, दूसरे आर्य में क्या होगा? काया है 1000 धनुष, तो 1000 धनुष की काया का हाथ आप चौड़ा करोगे तो 2000 बार ऐसे 2000 धनुष यानी एक योजन, तो पहले आर्य की अपेक्षा से कम होगा कि नहीं? होगा कि नहीं, हाँ या ना कोई बोलो। हाँ
हाँ, पहले पहले हारे की अपेक्षा से 1000 धनुष में कम होगा, अब आओ तीसरे हारे में 500 धनुष की का है, उससे और कम हुआ, तो ज्योतिष चक्र उतना नीचे आ रहा है तभी वो 790 योजन है, बराबर कि नहीं? हाँ हाँ, तो परमात्मा के जो पाठ है उसमें ये लिखा है कि उत्सर पीणी अवसर पीणी काल के आश्रित होकर 780 योजन जितना प्रमाण ऊंचाई की अपेक्षा से, किसकी अपेक्षा से? ऊंचाई, उत्सेद शब्द है आगम में, उत्सेद की अपेक्षा, मतलब कि जितने लोगों की ऊंचाई उतना प्रमाण से आपको 780 योजन गिनना है, बहुत स्पष्ट पाठ है, समझ में आया? तो आओ मैं अभी एक पिक्चर भी बता रही हूं आपको, आओ देखो ये पिक्चर, देखो देखो ये ऐसा मान लो कि ये जो ज्योतिष चक्र है, ज्योतिष चक्र कितना ऊंचा है आप देख सकते हो, देख रहे हो? क्यों पिक्चर नहीं? अरे हाँ, तुमने तुमने क्या थी देखा से? हाँ हाँ, एक मिनट देखा से, हमारा देखा से, हूँ भूली गई, मैं लैपटॉप में चालू करी हूँ, एक मिनट आओ जुओ, हवे देखा से जुओ, देखाई छे? आडू आडू देखाई, हवे सीधू थे, आओ जुओ, हवे तमारे आ पिक्चर में तमारे एक वस्तु जोवानी छे के वो जमीन से ऊंचाई पे है बराबर 780 योजन, ये पहले आरे की ऊंचाई देखनी है, कौन से आरे की? पहले आरे में जो तीन गांव की काया वाले हैं उनके 780 योजन ऊंचाई, उससे उनकी ऊंचाई के प्रमाण की ऊंचाई, तो आपको ये इतना ऊंचा दिख रहा है, ऊर्ध्व क्षेत्र में ज्योतिष चक्र चल रहा है ऊर्ध्व दिशा में। अब आओ अधो दिशा की मैं बात करूंगी, एक मिनट। हाँ देखो अभी इसमें देखो अधो में आ गया दिशा, गैप में फर्क पड़ा? ये गैप कम हो गया ना नीचे का, तो ये जब पहला आ रहा, दूसरा आ रहा, तीसरा आ रहा, छठा आ रहा, जब तक छठा आ रहा होगा तो कितना नीचा हो जाएगा, परमात्मा ने उसका प्रमाण भी दिया, प्रमाण दिया है कि 24 भाग जितना नीचे, 61 भाग के ऊंचाई की अपेक्षा, मान लो कि अगर कोई 61 माल का बिल्डिंग है, वो 61 माल से धीरे धीरे घटते घटते 24 माल तक नीचे उतार दो तो नीचा हो गया वो, यानी कि पहले आरे में वो 61 माल का है, दूसरे आरे होते होते वो 50 माल नीचा हो गया, तीसरा आरा होते होते 35 माल नीचे हो गया, और चौथा पांचवा छठा आते 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 वो 24 माल नीचे उतर गया। मेरी बात समझ में आई? आई, तो ये हुआ उत्सेद की अपेक्षा से। अब हम गाथा पे जाएंगे, ये पहले समझ में आ गया ऋषभ? हाँ भले, हवे हूँ गाथा, हूँ तमने हवे गाथा नो पाठ आपू छू। हाँ, तो ये पढ़ना है आपको, दिखाई देगा, मैं बोल रही हूँ, कोई बात नहीं, आप सुनो। दिशा 6 प्रकार से है, पूर्व पश्चिम दक्षिण उत्तर ऊर्ध्व और अधो, 6 प्रकार की दिशा बताई है और 4 विदिशा, तो जीव की गति ऊपर की 6 दिशा में होती है, बराबर इसी तरह से 6 दिशाओं में आ गति भी होती है, गति मतलब जाना, आ गति का मतलब वहाँ से निष्क्रमण निकलना, और उत्पत्ति स्थान, स्थान के प्रति आना, व्युत्क्रांति उत्पत्ति, स्थान में उत्पन्न होना, आहार शरीर की वृद्धि, आहार की वृद्धि शरीर की विकूर्णा, गति पर्याय यानी कि चलना, वेदना, समुद्घात, दिवस रात वगैरह सब, काल के संयोग, अवधि आदि ज्ञान का विशेष ज्ञान, अवधि आदि सर्व विशिष्ट प्रकार के ज्ञान, जीवों के स्वरूप को प्रत्यक्ष से जानना, पुद्गल आदि अजीव जीवों के स्वरूप को भी प्रत्यक्ष रूप से जानना, इसी प्रकार से पंचेंद्रिय तिर्यंच और पंचेंद्रिय मनुष्य के लिए खास करके यही 6 दिशाओं में उनकी गति और आगति होती है, समझ में आया?
अभी ये छह दिशा में यहाँ कौन कौन सी दिशा बताई है बोलो। आपको थोड़ा समझाना पड़ेगा, छह ऊर्ध्व अधो अने चार दिशा जो बाकी नहीं कीधी, એટલે મતલબ શું થયો કે બધી દસે દસ દિશા આવી ગઈ, ચાર વિદિશાને તો ભેગી લેવી જ પડશે, ચાર દિશા કો લિયા તો વિદિશા કો ભી લેના પડેગા ના, ઓટોમેટિક આવી જશે ને। તો હવે હવે આ ચાર દિશાને જો બીજો જ હવે આગમ પાઠ બતાવું છું, સાંભળો હવે તમારે આજે દિશાનું જ મહત્વ લેવાનું છે। अब ये दस दिशा की जो बात हुई, वो दस दिशा में सूर्य दसों दिशा में चल रहा है, परमात्मा कह रहे हैं कि सूर्य दसों दिशा में चल रहा है। आओ मैं इसकी गाथा बोल रही हूँ, आप सुनिए। ये है आपका सातवां वक्षकार जम्बूद्वीप प्रज्ञप्ति की गाथा है। किसकी? जम्बूद्वीप प्रज्ञप्ति की गाथा है, जो अभी थोड़ी देर पहले मैंने शुरू किया था। दोनों सूर्य उच्चता की अपेक्षा से समान प्रमाण में है, 780 योजन से लेके 900 योजन तक वो प्रमाण हमेशा समान रहता है। कोई भी काल हो, ध्यान दो, प्रमाण समान है। लेकिन भगवान एक और बात भी कह रहे हैं कि हे गौतम, ये सूर्यो का गमन तत्त चक्रवाल क्षेत्र मुजब होता है। ध्यान दो, भगवान कह रहे हैं कि ये जमीन से ऊंचाई का प्रमाण समान है, लेकिन दोनों सूर्य का और बाकी सारे ग्रह नक्षत्रों का गमन चक्रवाल क्षेत्र के अनुसार होता है। अच्छा, और ये चक्रवाल क्षेत्र ऊर्ध्व क्षेत्र में भी गमन करता है, अध क्षेत्र में भी गमन करता है, तीर्य क्षेत्र में भी गमन करता है। सुनिए भगवान क्या कह रहे हैं, सुनिए। देखिए आपको यहां दिखेगा, देखिए कि ये जो है वो ऊर्ध्व क्षेत्र में भी गमन कर रहे हैं, अधो क्षेत्र में भी गमन कर रहे हैं और तीर्यक में भी गमन कर रहे हैं। लेकिन उनकी क्षेत्र में ऊर्ध्वता, ध्यान दो, क्षेत्र में ऊंचाई, क्षेत्र में नीचाई, अनेक क्षेत्र में तीर्यकता, मतलब कि मध्य में रहू, ऊर्ध्वगमन, अधोगमन और मध्यगमन, तीर्यकता, योजन के 61 भाग में से 24 भाग प्रमाण उत्सेद की अपेक्षा से होती है। उत्सेद का मतलब ऊंचाई, समझ में आवे छे? उत्सेद का मतलब ऊंचाई, तो 61 भाग में से 24 भाग जितनी उत्सेद की अपेक्षा से होती है, ऊंचाई की अपेक्षा से। मतलब क्या हुआ पता है, लोगों की अगर 61 भाग जितनी ऊंचाई होगी तो वो ज्योतिष चक्र 61वें भाग में घूमेगा। अगर लोगों की ऊंचाई 50 भाग तक पहुंच गई तो ज्योतिष चक्र 50वें भाग तक चलेगा, और अगर लोगों की ऊंचाई जो 5वें आरे में 1.5 फुट की हो गई अंतिम, तब वो ज्योतिष चक्र 24वें भाग में चलेगा। समझ में आई है मेरी बात? અંગુલ શબ્દ નથી, આવે અંગુલ શબ્દ કે બોલ એટલે આપણે ઉત્સેદ અંગુલ શબ્દ છે એટલે આપણે એને અહીંયા લાવીએ છીએ, તને અહીંયા ઉત્સેદ અંગુલ શબ્દ છે એટલે આપણે એને અહીંયા લાવીએ છીએ, તને અહીંયા ઉત્સેદ અંગુલ શબ્દ, અરે કારામાં જે મનુષ્ય જે પ્રમાણે એના ને એ તો છોડ, એ વાત જ એ મુદ્દો જ બીજો છે, એ મુદ્દો જ બીજો, એને અહીંયા લાવત નહીં, આપણે મુદ્દો લાવીએ છીએ એમ જ અટવાઈએ છીએ। ક્ષેત્રમાં ઉર્ધ્વતા, અધસ્તા અને તિર્યકતા યોજનના 61 ભાગમાંથી 24 ભાગ પ્રમાણ ઉત્સેદની અપેક્ષા છે। હવે આમાં અંગુલ શબ્દ છે ક્યાંય બોલ? તો પછી આપણે શું કામ લાવીએ છીએ? કારણ કે આપણને ખબર છે પેલી ઉત્સેદ આંગુલ શબ્દ, પણ એ તો તમારે જયારે માપવાની વાત આવે ત્યારે માપવાનું, આમાં તો માપવાની વાત જ નથી। આમાં શું કીધું છે સાંભળ, ફરીથી બોલું છું સાંભળ, કે એના એના ક્ષેત્રમાં જ ગમન કરી રહ્યો છે,
790 જ હોય છે, એ ઉર્ધ્વમાં હોય તો પણ 790 છે, અધોમાં હોય તો પણ 790 છે, મધ્યમાં હોય તો પણ 790 જ છે. આ વસ્તુ પહેલા સમજજે, એના બધા મુદ્દા સમજ તું. બધા આરા, આ તો જ્યોતિષ ચક્ર નું માપ છે. હવે જ્યોતિષ ચક્ર સમજ, હવે ફરીથી બોલું છું સાંભળ. જ્યારે એ 24 ભાગમાંથી 61 ભાગ પ્રમાણ ઉપર નીચે થશે, ઉચ્છેદની અપેક્ષાએ. ઉચ્છેદની અપેક્ષા એટલે શું? તો કે ઊંચાઈની અપેક્ષા. જેમ લોકોની ઊંચાઈ બદલાશે, એમ જ્યોતિષ ચક્રની પણ ઊંચાઈ બદલાશે કે નહીં? જો સમજ, ફરીથી સમજ. તમે યોજનનું માપ કેવી રીતે ગણ્યું? ફૂટપટ્ટી ક્યારે બી હતી જ નહીં. ત્યારે હતી ફૂટપટ્ટી? કોઈ માપ હતું? 1 મીટર 1 કિલોમીટર એટલે આટલા, 10 કિલોમીટર એટલે 1 યોજન, એવું કોઈ માપ હતું? માપ પહેલા મુઠ્ઠી બરાબર, આ વેઢો, પહેલો વેઢો એટલે પહેલી, પછી એક આંગળી, સૂક્ષ્મથી ચાલુ થશે ઝીણાથી, પછી પહેલી આંગળી, પછી મુઠ્ઠી, એનાથી વધ્યું વેત, એનાથી વધી બરાબર, પછી હાથ, અને પછી બે હાથ પોળા કરો એટલે એક ધનુષ. તો આ તમારી, તમારું બે હાથ પોળા કરીને ઉભા છો અને એક ધનુષ છે, એ એક ધનુષ પહેલા આરાના જીવનું 1500ની ઊંચાઈ વાળાનું જુદું, 500ની ઊંચાઈ વાળાનું જુદું, અને 2 ફૂટનું 1.5 ફૂટનું જુદું. જુદું કે નહીં? તો તમારા દર વખતના યોજન નાના મોટા થયા કે નહીં થયા? તો યોજન નાના મોટા થયા તો માંડલાની ઊંચાઈ નીચે, ઉપર નીચેની ઊંચાઈ પણ નાની મોટી થશે કે નહીં થાય? પણ માંડલા તો નિયમ 790 જ રહેવાના છે. માંડલાની શરૂઆત 790 એ નિયમ રહેશે. જો ભગવાન શું કહે છે સમજો, એ તો 790 જ છે ઊંચાઈની અપેક્ષા. એ વધારે ઊંચા હોય તો પણ, અને વધારે નીચા હોય તો પણ. આજે બહુ હેરાન થવાય છે. માંડલાની ઊંચાઈ મેં કોઈ અગર ફરક નહીં હોતા તો ક્યાં ઓઝોન વાયુ ઘટતા એ બતાવો. ચલો, હલો હલો, માંડલા કી ઊંચાઈ મેં ફરક નહીં પડતા તો ક્યાં ઓઝોન વાયુ ઘટતા? નહી, માંડલાની ઊંચાઈ છોડો. હવે બીજી વાત, સૂર્યચંદ્ર નીચે નજીક ના આવત તો ક્યાં, તો ક્યાં, તો બી એ ફરક હોતા? હમારી હમારી અવગાના ઘટતી નહી. તો સૂર્યચંદ્ર જીતને જ્યાદા નીચે ઉતરેંગે ઉતની હમારી શરીર પે અસર હોગી, રાઈટ? રાઈટ. અભી મુજે બતાઓ કિતના નીચે ઉતર રહે, આપકો કિતના યાદ હે, મેં જાનના ચાહતી હું. 790. 790 કી ઊંચાઈ હૈ વો, માન લો કે વો 790 યોજન કો 61 ભાગ બોલા હે. ક્યા બોલા હે? 61મો ભાગ. 61 ભાગ, 61 ફ્લોર. આપ દેખો યહાં ફ્લોર દિખ રહા હે ના આપકો? હાં. તો યે 61 ફ્લોર મે, યે 61 ફ્લોર કબ હોતા હે? પહેલા આરંભે 790. અબ સૂર્ય નીચે ઉતર રહ્યા તો આપણે આપકી હાઈટ ભી ઘટેગી. તો આપ અગર 5000 ધનુષ પે આ ગયે, 3 ગાઉ મતલબ 1500 ધનુષ, અબ 1500 થી 500 ધનુષ ઘટ ગયે, 1000 પે આ ગયે, તો માંડલે ભી યહાં ઉતર ગયે? હાં ઉતરેંગે. અચ્છા, ઉસકે બાદ આપ 500 ધનુષ પે આયે તો માંડલે યહાં ઉતર જાયેંગે? હાં. ઉસકે બાદ આપ આઓગે 400 ધનુષ પે તો યહાં તક ઉતર જાયેગા? હાં ઉતર તો જાયેગા. ઉસકે બાદ 300, 200, 100 ધનુષ, ઓર પરમાત્મા મહાવીર સ્વામી 7 હાથ કી કાયા, તબ કહાં ઉતરેંગે? નીચે. તો કમ સે કમ 30 ભાગ જીતના નીચે ઉતર ગયે? ઉતર ગયે ને, 30 ઉતર ગયે ને, 24. અબ ઓર નીચે ઘટાઓ, આપ નીચે સબ 24 હી ફ્લોર બચે, અબ 30 ફ્લોર તક આપ આયે હો, ઓર અપને છઠ્ઠે આરે મેં અંતિમ આરે તક ધીરે 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 કરકે 24 હી જ રહેગા. બાકી સારા જ્યોતિષ ચક્ર કા જો ઉપર થા, ઉર્ધ્વ મેં થા, વો અભી લાસ્ટ અધો મેં આ ગયા. હા, ક્લિયર હો ગયા? યસ યસ. ઓર યે અધો મેં આયા તો ઇસકે નીચે જો પ્રદેશ હૈ વો ઇફેક્ટ હોંગે, દૂર વાલે નહીં.
तो दूर वाले इफेक्ट नहीं हुए तो वहां कोई अवगाहना नहीं घटी। तो ये सारा उससे ऊंचाई की अपेक्षा से घटा। किसकी ऊंचाई की अपेक्षा? लोगों की, मनुष्य की, ज्योतिष चक्र और मनुष्य की, दोनों की, दोनों की अपेक्षा से, मनुष्य की अपेक्षा से ज्योतिष चक्र की ऊंचाई घट रही है और ज्योतिष चक्र की अपेक्षा से मनुष्य की ऊंचाई घट रही है। अब ये अवसर पीढ़ी में घटी, अब उत्सर पीढ़ी में क्या होगा? बढ़ेगा। जो अवसर पीढ़ी में क्या होगा, जैसे जैसे 24 में से 30 होगा भगवान जब होंगे तब यहाँ पे भी क्या होगी, हमारी भी हाइट बढ़ के 7 फुट हो जाएगी। फिर ये 30 में से जब 35 होगा तो हमारी हाइट कितनी होगी, 100 धनुष। अब 100 ये यहाँ से जब ये 50 फ्लोर पे पहुंच गया हाइट पे 50वें भाग के, तो हम 100 से 400 धनुष 500 धनुष आ गए। अब ये 50 से 55 पे पहुंच गया तो हम लोग 1000 धनुष पे आ गए। मतलब युगलिक शुरू हो गया और ये 55 से सीधा 61 एकदम ऊंचाई पे आ गया, तब ये भी 3 गौ की काया पहला आरा जितना हो जाएगा। और खाली ये नहीं घटेगा, ध्यान दो, इसके असर के कारण जमीन से भी फलद्रुपता बढ़ेगी, कल्प वृक्ष तक पहुंचोगी। और यहाँ नीचे घटते 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 अंगारक की भूमि तक आ गए, सारा झाड़ फल फूल सब नाश हो गया। तो पछी धरती ऊपर आवेगी केवी रीते, कि खाली आ ज्योतिष चक्र ज ऊपर नीचे फरसे? ज्योतिष चक्र ज ऊपर नीचे फरे, जो धरती तो जहाँ छे त्यानी त्यां ज रहेवानी छे। तो ये पृथ्वी नो लेयर त्यां नो त्यां ज रहे से, तो एम केम के पृथ्वी नानी थती जाए? पृथ्वी नानी, पानी अंदर आव्यू ने। अच्छा, એટલે પાણી નો પૂર આવશે એટલે પૃથ્વી નાની દેખાશે? પાણી પાણી જગ્યા રોકતું જાય છે ને ક્યારનું? બીજા અજીતનાથ ભગવાન કે સમય જો ચક્રવર્તી થા ઉસી ને ખાઈ ખોદી ઓર પાણી અંદર લાયા હે, તબસે પાણી ભર રહા હે, બરાબર, તબસે પાણી ભર રહા હે, તો વો પાણી ભરતે 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 જબ છઠ્ઠા આરા આ જાયેગા તબ તક તો બહોત સારા પ્રદેશ પાણી મે ચલા ગયા, તો પૃથ્વી અપને આપ છોટી હો ગઈ, ક્ષેત્ર ક્ષેત્ર વાઇઝ છોટી હો જાયેગી, આપકા યુઝ કરને કા ક્ષેત્ર કમ હોગા ના, आपका रहने का क्षेत्र कम होगा और कुछ नहीं, सिर्फ रहने का क्षेत्र। तो बेन एम केम किए के शाश्वत गिरिराज पर नानू थई जैसे आज का। हाँ, अभी अबे समझो, अबे समझो, जो आप इतने जब आपकी हाइट कम हो गई तो क्षेत्र क्या ऊपर रहे हुए सारे पर्वत भी कम होंगे। कैसे कम होंगे? ध्यान दो, ये तो शाश्वत और शाश्वत है ना, ये तो मिट्टी मिट्टी आपका जो पृथ्वी का है ना, उसके जीव वहां से निकलते जाएंगे। ओके, आप देखो, अभी देखो, ध्यान दो, आज जो तलेटी है वो यहाँ तक आ गई, पहले वडनगर थी कुछ साल पहले। हाँ, वडनगर हती और एक बीजू हजी जगह वल्भीपुर थी, उससे पहले वल्भीपुर, आज से भगवान, आज से 900 भगवान के जाने के 900 साल बाद तो वल्भीपुर था। तो उससे पहले जब भगवान थे उससे भी पहले ये वडनगर आ गया होगा। अब वडनगर से आप धीरे 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 पर्वत को और चढ़ाओ तो आप और ऊपर की तरफ जाओगे। समझ में आ रहा है? अच्छा, ये सोचो वडनगर के बाद बीच में कितने शहर बस गए, बहुत सारे। हाँ, तो वो कैसे बचे? जब पर्वत के ऊपर की मिट्टी आपका पृथ्वी का एक खरता गया होगा तभी ना। हाँ, तो होता क्या है, जो जो पृथ्वी का के जीव है ना वो निकलते जाएंगे अंदर से। आज भी देखो कि पालीतना की तलेटी, पालीतना के डूंगर से लेके वल्भीपुर के बीच में भी बहुत रोड नगर सब आ गया। रास्ता सीधा हो गया। आज भी देखो, आप पालीतना चढ़ रहे हो, बीच में आपको दो बड़े बड़े लंबे रास्ते मिल रहे हैं। हाँ, मिल रहा है। क्यों मिल रहा है? लंबा लंबा रास्ता क्यों बन रहा है? क्योंकि वो पृथ्वी पहाड़ है, वो निकल रहा है, खत्म हो रहा है धीरे धीरे, उसमें से जो अपकाय के जीव है वो मिट्टी पाउडर बनते बनते मिट्टी हो रही है। समझ में आ रहा है? हाँ। अब ये सोचो, जब भरत राजा था तब ये धरती भरत क्षेत्र की भूमि क्या थी तब? सोने की चिड़िया। सोने, अरे सोना ही थी वो, सुवर्ण नहीं थी। भरत क्षेत्र की भूमि तब बिल्कुल सुवर्ण की थी, रत्न सुवर्ण। आज है नहीं, मिट्टी और कंकर हो गया। हो गया तो मिट्टी और कंकर धीरे धीरे कीचड़ और धीरे धीरे दलदल हो जाएगा।
वापस वो दलदल से जमीन के अंदर, क्योंकि द्रव्य क्षेत्र काल भाव चारों साथ में बदलते हैं। कैसे बदलेगा? आरा ये ज्योतिष उत्तर चक्र ना दीदे। नहीं, हाँ, ज्योतिष चक्र के कारण द्रव्य में फर्क आया। तो देखो, द्रव्य से क्या बदला? हमारा पुद्गल द्रव्य बदला। हाँ उसके बाद क्षेत्र से क्या बदला? जमीन छोटी बड़ी हुई, हाँ पानी आज ज्यादा आया तो आपको यूज करने की जमीन तो कम हो गई। अरे जमीन भी छोटी बड़ी हो रही है, पर्वत देखो कैसा उतर गया है। पर छोटे और छोटे जब हो रहे छठा आ हैं। रहा होगा ना, तब तो खाली मंदिर ही रहेगा बस। से छह फुट देखिए ना 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 6 फुट का मंदिर नीचे रहेगा, बाकी सारी जमीन है वो पाउडर हो होके खत्म। छठा आरा मां बद्दू नीचे छठा आरा तक सब नीचे, राइट। खाली मंदिर तो बचेगा। गिरिराज पर नहीं दिए तो तेरे। क्षेत्र तो कम हुआ ना, नहीं गिरे, पर्वत ही नहीं रहेगा ना। तब तक तो रोड रोड सब बन जाएंगे। आज जैसे जो बीच में बड़े रोड आ गए कि नहीं, हाँ ध्यान दो एकदम, समझो आज दो बड़े रोड आ चुके हैं। और आप अजी तलेटी से लेके वल्लभीपुर तक आओ, शहर बस गया। तो जैसे जैसे एरिया बड़ा होगा तो लोग अपना मकान बनाना शुरू अपने आप कर लेंगे। हाँ कल को ये जो बीच की जो दो रोड है ना, वहां पे भी नगर बस जाएगा। तो मैं तेरे चालू छे माइनिंग चालू हाँ छे पाछर पर्वत नानो बस था छे। बस बस, लोग आके बस रहे ना, कल मकान बनना भी शुरू हो जाएगा, धर्मशाला बननी शुरू हो जाएगी। अच्छा अब धर्मशाला बन गई तलेटी के बाजू में। आज तलेटी के बाजू में इतनी धर्मशाला है, पहले तो ये तलेटी ही नहीं थी ना, डूंगर था। तब थोड़ी वहां धर्मशाला होगी, सोचो। तो नहीं थी। आज जो धर्मशाला है वो रोड बनने के कारण आई, बराबर। इसलिए हाँ पहला स्टेप क्या होगा? पर्वत खरेगा, रोड बनेगा। पर्वत खर खर के सब मिट्टी होती जाएगी, फिर नगर आके बसेगा। तब आप पालीतना, और अब आप बोलोगे पालीतना छोटा हो गया? नहीं, अरे फिर तो बोलना ही पड़ेगा ना कि अभी पर्वत आधा हो गया। बहुत छोटा हो जाएगा। हाँ धीरे धीरे ऊपर ऊपर, ऐसे ऐसे ऊपर ऊपर तक कवर होता जाएगा। समझ में आया? बराबर। समझ में आ गया ना? हाँ। तो ये इसका कारण क्या कि हर एक समय की ऊंचाई के कारण द्रव्य भी कम हुआ। द्रव्य मतलब पुद्गल द्रव्य, जो हम लोग हैं, हमारा शरीर, शरीर की ऊंचाई अवगाना। क्षेत्र भी कम हुआ, क्षेत्र का मतलब ये जैसे पर्वत नीचे उतरे, पालीतना बाद में उतर जाएगा, तो पहले आरे में तो कितना ऊंचा होगा आप समझ सकते हो। बराबर। वो भी 61 भाग में से 24 भाग घटेगा। ऋषभ समझ में आ रहा है? हाँ। क्यों? अब एक बात समझो, मैं एक बात पे ध्यान लेना लेने के लिए आपका ध्यान दौड़ रही हूँ। आप देखो जैसे वल्भीपुर में तलेटी की पूजा हो रही है, पत्थर आपने पूजा की होगी, उसको ऐसे चौरस बनाया हुआ है। ऐसे वडनगर में भी तलेटी की पूजा हो रही है। अब और ऊपर जाओ आप, केदारनाथ चले जाओ। केदारनाथ में शिवलिंग नहीं है, तलेटी की पूजा हो रही है, केसर से पूजा हो रही है, वरक छाप के हो रही है। केदारनाथ केदारनाथ के में, केदारनाथ तक पहुंचो। पहले आरे में पर्वत की तलेटी केदारनाथ होनी चाहिए। केदारनाथ तो क्या है वो? बद्रीनाथ में, बद्रीनाथ ना भगवान जे बद्रीनारायण छे, ई मूल नायक आदेश्वर दादा छे। अष्टापद्मी तलेटी ना होय? अष्टापद्मी तलेटी नहीं, आनी तलेटी। अष्टापद नो तो शुरुआत ज क्यां से, कल्पना ज नथी एनी। तो मतलब केदारनाथ मतलब कहाँ ये छे? कि जो आज अयोध्या है ना, वो भी ये अयोध्या नहीं है, बहुत दूर होगी और ऊपर की तरफ जाओगे आप। ना ना, ये तो आज अयोध्या है। आ अयोध्या पेला नहीं, बहु मोटी हती, आ हवे नानी नहीं, थई गई। कितने दूर सुधी हसे, कल्पना कर तू। आईरा मोटी हसे, नानी થઈ ગઈ હોય તો બરાબર, પણ જગ્યા તો અયોધ્યા કે ત્યાંથી માપો, તમે વૈતાડ્ય અને બધી જગ્યાઓ માપો, અયોધ્યાથી મપાય ને? હા એટલે તમારી 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 વૈતાડ્ય થી નજીક માં એ આવશે, પણ બહાર ની એરિયા થી તો નાની થઈ ગઈ ને? હા બાકી એટલે અત્યારે અત્યારે જેમ પાલીતાણા મોટું થાય, શત્રુંજય નાનો થતો જાય, બસ બસ। એટલે શત્રુંજય નું મૂળ નહીં ખસે, પણ બહાર નો એરિયા તો નાનો થશે ને? એમ બહારનો એરિયા કવર કરતા જાય, પેલો મૂળ ભાગ નાનો થતો જાય, બસ। એટલે હવે નાનો થયો, હવે કલ્પના કરો કે શત્રુંજય નો મૂળ ભાગ તો દાદાનું મૂર્તિ છે એ જ છે, પણ એની શરૂઆત છે કેદારનાથ સુધી। બોલો, જશે કે નહીં જાય? તળેટી તળેટી ખસેડો, અત્યારે થી વલ્લભીપુર આવો, અત્યારે તળેટી છે ત્યાંથી વલ્લભીપુર આવો, વલ્લભીપુર થી વડનગર આવો, વડનગર થી કેદારનાથ જાઓ, કેમ નહીં જાય?
હજી વચમાં ભી એક બે જગ્યા હશે, હશે કે નહીં હોય? હા હોવી જોઈએ કે નહીં? પેલા એકો હવે હોવી જોઈએ ને. હવે ધ્યાન દો, હવે ધ્યાન દો. બરાબર 84 યોજન નો પહાડ હતો આદેશ દાદા વખતે. આજે છે 84 યોજન? કેદારનાથ હોય શકે કે નહીં? હા બસ આજ સમજો, લખેલું છે. પણ તમે જુઓ તો ખરા, પૂજા કઈ રીતે થાય છે? એ લોકો એની પૂજાની સિસ્ટમ તો ના બદલી શકે? બરાબર કેદારનાથ ના નીચે બદ્રીનાથ, એનાથી 250 કિલોમીટર નીચે ત્યાં પણ આદેશ દાદાની જ પ્રતિમા? આપણા અંડરમાં નથી, પણ દેરાસર, દેરાસર અમે લોકો તો એની પક્ષાળ બી કર્યો. પક્ષાળ બી આપણી જેમ જ થાય છે. બદ્રીનારાયણ, હા હું જઈ આવી ને, જોઈને આવી એટલું તો બોલું છું. મંદિરની બહારના ગોખલામાં બી આપણા જ ભગવાન છે. બદ્રીનાથ જે અંદર પક્ષાળ કર્યો એ પણ આપણા, હા એ પણ આપણા, આપણા આપણી જેમ જ પક્ષાળ થાય છે. કાળા આદેશ્વર દાદા છે બસ. આટલા મોટા છે? આટલા મોટા એટલે આટલા હશે, આટલા એકદમ મોટા નહીં, આટલા કેદારનાથની તળેટીની જેમ જ એ પથ્થર કેવી રીતે પૂજાઈ શકે? એ લોકોમાં તો કોઈ એવો કેસર નો રિવાજ નથી, એ લોકોમાં વરગ નો રિવાજ નથી. સમજાય છે? અને બરાબર એ જ રીતે આમ ચોરસ કરી અને તળેટીના પથ્થરની જેમ સેમ ટુ સેમ, હવે વિડીયો જોજો આજે ગૂગલ ઉપર, હમણાં જ જોઈ એટલે સમજાઈ જશે. એટલે હવે વિચારો કે 84 યોજનનો પહાડ હશે જ્યારે આદેશ્વર દાદા વખતે, ત્યારે ત્યાં સુધી હશે? બરાબર. હવે હવે વિચારો ને, આદેશ્વર દાદા પૂર્વ 99 વાર શત્રુંજય પર આવ્યા છે, તો આ તળેટી હોય કે નહીં ત્યાંની? હોઈ શકે, એમ તો શરૂઆત ત્યાંથી જ કરી હોય ને શત્રુંજય પર ચડવાની. તો 500 ધનુષ વાળાની કાયા પહેલો પગ હિંગળાજના હડે મૂકશે કે નહીં મૂકે? મૂકે ને. સમજાય છે આખી વાત? હવે બીજો મુદ્દો, હવે બીજો મુદ્દો. જો આદેશ્વર દાદા વખતે ત્રીજા આરામાં 84 યોજન દૂર હોય, આ પાલિતાણાનો પાડ 84 યોજનનો હોય, તો પહેલા આરામાં તમે એના જે આપણું જે અડધું ભરત છે ને, વૈતાળેથી આ બાજુનું ભરત, ઋષભ ધ્યાન દેજે, વૈતાળે પર્વતે અડધું થયું તો આ બાજુનો 265 યોજન છે, રાઈટ? ભરત 526, એમાંથી અડધું કરો તો 265 યોજન થશે, 263. તો 263 એટલે 61 ભાગ પૂરેપૂરું. હવે એના 24 ભાગ કરો, ઘટાડો. 263 ના 24 કરું? હા, જો 263 છે, જ્યારે 263 છે, જ્યારે આ 263 છે તમારું વૈતાળથી લઈને અહીંયા સુધીનો ભાગ, એના બરાબર 24 ભાગ ઘટાડેમાં 58 થાય છે. 263 નો 24મો ભાગ એટલે અડધાથી ઓછું થયું, 58 ન થાય, અડધાથી ઓછું થયું. હા 263 ના અડધા કરીએ આપણે તો લગભગ 125 ઉપર થાય. જો સમજો, આ સમજવાની વાત છે. પહેલા આરામાં 131 યોજન, 130 યોજન, અને આદેશ્વર દાદા સુધી એ 84 યોજન થાય કે ન થાય? અને આપણે જયારે આવશું ત્યારે સાવ 6 ફૂટ 6 હાથ ઊંચો મંદિર, બોલો થશે કે નહીં થાય? તો આજે ઘટતું ગયું ક્ષેત્ર, દ્રવ્ય ક્ષેત્ર બંને સાથે ઘટ્યું, પૂતગલ દ્રવ્ય અને જમીનનું ક્ષેત્ર બંને, બોલો સાથે ઘટ્યું કે નહીં? ક્લિયર થાય છે હવે?
એટલે જે 24-61 આકાશ જમીનથી આકાશની ઊંચાઈ ગણવાની છે ને, એવી જમીન પણ અંદરથી પાણીના ભાગથી નાની થતી જાય એ પણ ગણવાની છે. સમજાય છે? એટલે જે આપણે માઉન્ટેનની હાઈટ સી લેવલથી ગણાય છે, હવે તમે માઉન્ટેન હા હવે માઉન્ટેનમાં જ વિચારો કે જો આખો પાલીતાણા નીચે આવી જવાનો હોય, શિખરજી નીચે આવી જાય, ગિરનાર નીચે આવી જાય, તો આખું આ હિમાલયન રેન્જ ઊંચી રહેવાની? હવે તમે એ વિચારો, અત્યારે જ વિચારો, એક સાથે તો ઘટવાની નથી, એટલે અત્યાર સુધી ઘણો બધો હિમાલયન રેન્જ નો એરિયા નાનો થઈ ગયો હશે. કલ્પના કર ઋષભ, કલ્પના કર. હવે એ કલ્પના કર કે જ્યારે આદેશો દાદા વખતે અત્યારે જે તળેટીમાં અયોધ્યા છે, અયોધ્યાથી 12 યોજન દૂર વૈતાળ પર્વત હતો. કેટલો હતો? 12 યોજન દૂર હતો, ખાલી 12 યોજન દૂર હતો. તો એ વખતના 12 યોજન એટલે આજની અયોધ્યા, અને તમે જે એની જે શરૂઆત ગણશો કાશ્મીરની, કાશ્મીર અને અયોધ્યાનું ડિસ્ટન્સ, એ શું આટલું જ હશે ત્યારે? 12 યોજન, એને 12 યોજન કહેવાય? કલ્પના કરો. ના, કલ્પના કરો હવે. ચાલ, એટલે એનો અર્થ શું થયો છે સમજાય છે? આજે જે હિમાલયન રેન્જ નો એરિયા છે ને, એ પણ નાનો થઈ ગયો, એ પણ ઓર પોળો હતો. અષ્ટાપદ નો એરિયા બી ઓર પોળો હતો. સમજાય છે વાત? તો જેમ આપણો પાલીતાણા નો નીચે ઉતરી ગયો, એમ અષ્ટાપદ બી અંદર ઉતર્યું છે કે નહીં? ઉતરી છે. એ બી પહાડ અંદર ધીમે ધીમે નીચે દબાતો ગયો છે કે નહીં? દબાય છે. એ પણ દબાયો જ છે. હવે પાલીતાણાની ઊંચાઈ જો 3000 ફૂટ હોય, સમજો આજે, અને આ હિમાલયન ને બધાની રેન્જ તો 21,000 કે 28,000 ફૂટ છે રાઈટ ઊંચી, બરાબર? તો આપણો જયારે 3000 ની અપેક્ષાએ ઉતરશે, તો એ લોકોને 21,000 ની અપેક્ષાએ ઉતરશે કે નહીં? ઉતરશે. તો આપણો જમીન દોષ થશે, પણ એ લોકોનો જમીન દોષ થશે વૈતાળી પર્વત ની રેન્જ? બોલો. પાલીતાણા અત્યારે 3,500 થી 4,000 જેટલી ઊંચાઈ છે, રાઈટ? વધારે ઊંચાઈ નથી. 4,000 ફૂટ થી વધારે ઊંચો પાલીતાણા નથી. આપડે કઈક લખેલો આવે છે ને 3300 કે 3500 સી લેવલ થી ઊંચો. હવે સી લેવલ થી ઊંચાઈ આની તો વધારે છે ને, આ એવરેસ્ટ ની ને બધાની તો ઊંચાઈ 28,000 ની ઊંચાઈ છે. પાલીતાણા 3,000 ફૂટ હોય તો આ લોકો 4,000 ફૂટ હોય તો આ લોકો 28,000 ફૂટ ઊંચા, બરાબર? તો આ જયારે 4,000 વાળો ઝીરો થશે, તો 28,000 વાળા ને 4 ગણો ઉતારશું. તો આ જયારે ઝીરો થશે ત્યારે પેલો 6,000 તો હશે કે નહીં? 7,000 તો ઊંચાઈ હશે કે નહીં? એટલે સમજાય છે, આખું મીની થઈ જશે, બધું મીની. તમારી જેવી હાઈટ નીચી થઈ, તો અત્યારના જયારે ઊંચા 1.5 ફૂટના જયારે 1500 ધનુષ વાળાને અષ્ટાપદ ક્રોસ કરવો ભારે પડતો હતો ને, એમ પેલા 1.5 ફૂટ વાળાને એ વખત નો 6,000 નો ઊંચો અષ્ટાપદ બી ક્રોસ કરવો ભારે પડશે. ઊંચાઈ ની અપેક્ષા એ બધું જ ઘટ્યું, રાઈટ? ક્લિયર થયું? હવે સમજો, આ દ્રવ્ય અને ક્ષેત્ર બે ઘટ્યા, હવે કાળ બી ઘટી રહ્યો છે. કાળ કેવી રીતે ઘટી રહ્યો છે? કાળ માટે બહુ મહત્વનો મુદ્દો છે કે જ્યારે આ જ્યોતિષ ચક્ર ઊંચાઈ હતું ને, એકદમ ઊંચાઈ ઉર્ધ્વએ, તો ગ્રહણ પણ 3 પ્રકારના કીધા. ઉત્કૃષ્ટ ગ્રહણ જુદું, જગન્ય ગ્રહણ જુદું. આ સૂર્યચંદ્ર ગ્રહણ થાય છે ને જે, ઉત્કૃષ્ટ ગ્રહણ 48 વર્ષે સૂર્ય ગ્રહણ થતું હતું. કેટલા વર્ષે? 48. હવે તો કેટલી વાર થાય? હવે તો દર 6 મહિને થાય છે. આપણે જગન્યમાં આવી ગયા, દર 6 મહિને ગ્રહણ થાય. તો કાળમાં બી બદલાવ આવ્યો. જે ગ્રહણ નો રાહુ થી સૂર્ય પાસે પહોંચવાનો સમય, રાહુ જે ગ્રહણ નો જે પાઠ હોય ને આપણો, કે ભાઈ ઉત્કૃષ્ટ માં આટલા આટલા ટાઈમે થાય, ને ઓછામાં ઓછું આટલા ટાઈમે થાય,
તો આપણે સૌથી ઓછામાં ઓછા સમયમાં અત્યારે છીએ. અત્યારે જગન્ય સમયમાં આવી ગયા, દર 6 મહિને ગ્રહણ. જગન્ય એટલે 6 મહિના થી 3 મહિના આવવાનું નથી. ના ના, એ નથી આવવાનું. જગન્ય 6 મહિના થી અંદર ઘટવાનું. છઠ્ઠા આરામાં આવે ને? ના, છઠ્ઠામાં આવે એવું જરૂરી નથી. પાંચમો બી ઉતરતો કાળ તો આવી જ ગયો ને અત્યારે બી. ચોવીસ ભાગ થયા એને તું 6 આરામાં ડિવાઈડ કર તો દરેક આરાના 4 4 ભાગ તો ઉતર્યા ને. દરેક આરામાં આ 24 પહોંચ્યું છે. જો 24 61 61 માંથી 24 ભાગ ઉતર્યું તો દર એક આરામાં 6 ભાગ ઉતર્યું. પહેલા આરામાં 6, બીજામાં 6, અરે 4 ભાગ. પહેલામાં 4 ઉતર્યું, બીજામાં 4, ત્રીજામાં 4, તો 6 × 4 = 24 ઉતરશે ને છેલ્લે સુધી. બરાબર. ગ્રહણ માંથી તમને એવા 6 ભાગ નથી કીધા, 24 ભાગ નથી કીધા. ગ્રહણ તો બે જ કહી દીધા, ક્યાં તો ઉત્કૃષ્ટ ને ક્યાં જગન્ય. બરાબર, સમજાય છે? સમજી ગયો. બસ એટલે આ આ આની અસર કાળ ઉપર પણ પડી. આ કાળ થી મેં તને સમજાવ્યું. કાળ બી ઘટ્યો કારણ કે ત્યારે 48 વર્ષે સૂર્યગ્રહણ અને 48 મહિને ચંદ્રગ્રહણ. જે આજે તો સૂર્યગ્રહણ પોતે બી 6 મહિના આવી ગયું. ત્યારે તો સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આ બંનેના સમય બી અલગ, ટાઈમ બી જુદા. ખાલી ચંદ્રગ્રહણ જ થયા કરતા સૂર્યગ્રહણ તો થતું બી નતું ત્યારે. 48 વર્ષે થતું હતું એવો પાઠ છે. અને આજે તો બંને 6 6 મહિને થાય એનો અર્થ એ થઈ ગયો કે માંડલા નીચે આવવામાં એ જે ગ્રહણનો કાળ હતો એ પણ ફરક પડી ગયો. સમજાયું? એટલે સમય આ રીતે પણ બદલાયો. અચ્છા, ઉત્સર્પિણી થી અવસર્પિણીમાં આવ્યા. દરેક ક્ષણે ક્ષણે સમય બદલાણો. અનંત પર્યાયમાં ઘટત 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 ક્ષણે ક્ષણે બદલાય. તો કાળ બી બદલાયો ને? પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથો, પાંચમો, છઠ્ઠો, કાળ બી બદલાય છે કે નહીં? બસ એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ત્રણે બદલાયા. અને આ ત્રણ બદલાવાના કારણે ભાવ એની જાતે જ બદલાયા. પહેલા બીજા ત્રીજામાં તો ઉત્કૃષ્ટ ભાવ જ નથી, પણ એટલા સારા ભાવ છે કે બધા દેવલોક જ જાય છે. સમજો, એટલા એટલા સારા ભાવ. ઉત્કૃષ્ટ નહીં બોલું, સારા બોલીશ ખાલી. કારણ કે મોક્ષ નથી મળતો તમને, પણ પાપ જ નથી. બધા ડાયા કહેવાય, બધા ડાયા કહેવાય. ત્રીજા આરામાં જડતાની શરૂઆત થઈ એટલે પેલા બગડવાની શરૂઆત કહેવાય ત્રીજા આરાથી. ચોથા આરાથી બગડવાની શરૂઆત. બધું બગડી રહ્યું છે, પૃથ્વી બગડી, બધું બગડ્યું. કલ્પવૃક્ષ ગયા, ખેતી કરવી પડશે, રાઈટ? બરાબર. એટલે લોકોના પણ ભાવ બગડ્યા બગડ્યા અને હવે ધીરે 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 તોય મોક્ષ જઈ શકતા હતા. એ ભાવ બગડે એટલે મોક્ષ જઈ શક્યા. કારણ કે પાપ હોય તો જ પુણ્યની કિંમત થાય. કર્મમાં તમારે પાપ ચડેલા છે એને ઉતારવાનો તો સમય હતો જ નહીં પહેલા. પહેલા પાપ ઉતારવાનો સમય હતો ને, એટલે દરેક જીવ પાપથી તો ઘેરાયેલા જ હતા. તે પાપ ઉતરે ક્યાંથી? એટલે એ લોકોને મોક્ષ જવા મળ્યું નહીં. પણ હવે પાપ વધ્યું એટલે પાપનો હિસાબ ચાલુ થયો એટલે હવે તમારો મોક્ષ જવાની શક્યતા વધી. સમજાય છે? આ સમજવા જેવી વાત છે. એટલે ભાવ તો ધીરે ધીરે ઘટતા જ જાય છે. જડ અને વક્ર થતા ગયા, અત્યારે ટોટલ જડ વક્ર પર આવી ગયા. તો ભાવ બી 61 માંથી 24 થયા. ભાવ બી 61 માંથી 24 ભાગ ઘટ્યા. સમજાય છે? બરાબર. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આ બધી વસ્તુઓમાં 24 61 આ ઊંચાઈની અપેક્ષાએ ઘટત. ઊંચાઈની અપેક્ષા એટલે જેવા ગ્રહ નક્ષત્ર ઊંચા છે તમારું આ બધું જ પોઝિટિવ છે, શુભ છે. જેવા ગ્રહ નક્ષત્ર ઊંચાઈની અપેક્ષા 24 ભાગ એટલે પહેલા 4 ભાગ ઉતર્યા, પછી 4 ઉતર્યા, પછી 4 ઉતર્યા, એમ એક એક આરો ઉતરતો ગયો. હવે આજ પાછું ચડશે, એમ એક એક આરો ચડતો જશે. તો આ બધું બદલનાર કોણ? ગ્રહ નક્ષત્ર. હવે આને તમે આજના સાયન્સ સાથે ટેલી કરો, જુઓ તમને 100% બધું ટેલી થાય છે. આજે તમે એવું કહી શકાય કે જૂનો પહેલાનો સમય હતો, અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ ખોદકામ કરીએ છે ને, તો અંદરથી જૂના નગરોના બધાના અવશેષ મળે છે. હવે ખોદકામ આપણી જમીનની નીચે હોય છે, તો પહેલા જમીન એટલી નીચે હતી, હવે જમીન ઉપર આવી એટલે આપણે સૂર્ય ચંદ્ર વધારે નીચે આવ્યા, એવું એ કહી શકાય? એવું તો ના કહી શકાય. એનું કારણ છે આ નીચેથી ખોદકામમાંથી આ બધી વસ્તુઓ મળવી છે ને, એ એવું છે કે આ જેમ જો જમીનમાં કેવું છે, પાણી અંદર આવતું જાય. જો એને તમે કઈ રીતે જોડો એ રીતે વિચારો, પાણી દરિયો અંદર આવતો જાય છે,
તો જે જે દરિયો કિનારે જેટલો નજીક આવશે એટલે નીચેની જમીનમાં ઉપરથી અંદર આવશે, નીચેથી અંદર જશે કે નહીં, માટી ભીની કરશે કે નહીં, જો સમજજે ધરતીકંપના કારણ શું, સાયન્ટિફિકલી રીઝન શું, તો કે જેટલો જમીનનો ભાગ પાણી વાળો વધારે પોચો એટલું તમારું મલબો વધારે જમીન બેસતું જાય. જમીન બેસે એની જ ને કે જે હમણાં કડક અને મજબૂત જમીન હશે તો એ તમારું ધરતીકંપ આવવાનો સવાલ બી ખરો ત્યાં ના. એટલે પાણી જેમ જેમ અંદર આવતું જાય છે ને સપાટીની, આજે તું જો આખી આખી દ્વારિકા પાણીમાં મળશે, તો દ્વારિકા આજે પાણીમાં મળી તો એની નજીકના જે એરિયા છે એ બધામાં નીચે પાણી તો ઘૂસ્યું છે ત્યારે જ દ્વારિકા પાણીમાં ઉતરી છે ને, તો એ જે નજીકનો એરિયા ગમે ત્યારે પણ ડૂબવાની શક્યતા ખરી? અચ્છા પાણી આવ્યું તો ડૂબે, પણ પાણી ના આવે તો ધરતીકંપથી એ નીચે ઉતરવાની પણ શક્યતા ખરી કે નહીં? આખું કચ્છ કેમ અંજારમાં કેમ ધરતીકંપનો ભય વધારે વિચારો કેમ? કારણ કે નીચેની જમીન ભીની થઈ ગઈ, કચ્છનો અખાત દરિયો અંદર આવતો જાય છે. દરિયો અંદર આવશે જેટલો ગુજરાત પાટણ જુઓ, આ પાટણનો એરિયા, ખંભાતનો એરિયા, આ બધો દરિયો, ખંભાત પહેલા ક્યાં પાણી હતું જ નહીં, હવે આવ્યું. પાણી જેમ જેમ જગ્યા થાય એમ એની આગળ આગળની જમીન પોચી થતી જાય નીચેથી. એટલે તમને આ બધા મંદિરના બધા આજે હવે તમે જેટલું ભદ્રેશ્વરનું ખોદકામ કરો તો નીચેથી મંદિર મળશે કે નહીં મળે? મળશે જ, કારણ કે ભદ્રેશ્વરનું મંદિર આપણી નજર સામે અંદર ઉતર્યું છે. હવે આજે તમે 50 વર્ષ પછી જમીન ખોદો તો નીચેથી આખું મંદિરના અવશેષો બહાર આવશે કે નહીં? આવશે. એ તો આજ એના 100 વર્ષ પહેલા તો ત્યાં જમીન કડક હતી ત્યારે જ મંદિર બનેલું. હવે એમ વિચાર, ભદ્રેશ્વરનું મંદિર બને 200 વર્ષ 300 વર્ષ તો થયા હશે, તો 300 વર્ષ પહેલા મંદિર ક્યારે બન્યું? જયારે જમીન કડક હતી ત્યારે. એટલે ધીરે ધીરે જમીન પોચી આગળ વધતી ગઈ, સમજાય છે ને આ વાત? હવે બસ એટલે અવશેષો મળવાનું નીચેથી કારણ જ એ કે આ જમીનમાં પાણી નીચેથી આવતું ગયું છે. નીચેનું પાણી, નીચેથી પાણી પહેલા કવર કરશે, ઉપરનું પાણી તો પછી આવશે. જમીન પહેલા માટી પાણી ખેંચશે, સમજાયું? આજે મને લાગે છે ઘણું બધું સમજાયું કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવતી ભરત ક્ષેત્રની ભૂમિમાં શું બદલાવ આવે છે, અને આ 5 ભરત અને 5 ઐરાવતમાં જ આવશે, બાકી ક્યાંય નહીં આવે. કારણ કે બાકીના બધા પ્રદેશો અંદરના ભાગમાં છે, સૂર્યચંદ્રના માંડલાથી જ અંદરના ભાગમાં છે, અને દરિયાનું પાણી ખાઈ ખોદીને આવશે તો અહીંયા ત્યાં સુધીમાં તો અવસર પીણી ચાલુ થઈ જશે. ખાલી 24 જ ભાગ જેટલો આપણે સૂર્યચંદ્રના જે માંડલા છે ને, એક પણ માંડલા વિદેય ક્ષેત્રમાં, માંડલા પતે પછી જ વિદેય ક્ષેત્ર ચાલુ થાય છે. આ માંડલા પતે પછી જ માંડલા, માંડલા છે પછી તો માંડલા ખાલી 180 યોજનમાં છે, જુઓ જમ્મુ જીપના બરાબર 180 યોજન પછી તો ત્યાં તો એ લોકોને પેલું વનખંડ અને ઓલું છે, પેલું કહેવાય ને બાગ બગીચો, વેદિકા છે, પદ્મવર વેદિકા અને વનખંડ છે રાઈટ પેલા, અને એ પણ કેટલા યોજન, સીતામુખ વન, એના પર તો સીતામુખ વન 2500 યોજન સુધી, 2500 યોજન સુધી સીતામુખ વન આવી. એટલે ત્યાં સુધી તો સૂર્યના કોઈ નગર કઈ છે જ નહીં, કોઈ માણસ જ નથી. સીતા મુખવન પછી પેલું ચડતું જાય, ચડતું જાય. એટલે તમે હવે એ કલ્પના કરો કે 2500 યોજન સુધી ચડી ગયા તો હાઈટ બી ચડી ગયા પાછા એ લોકો. એટલે આપણું અહીંયાનું જે હેમવત ક્ષેત્ર છે એ જગ્યાએ ત્યાં તો કોઈ માણસ જ નથી. અને પછી તમારી આ બધું ચાલુ થયું, જે પણ અત્યારની વિજયો, પછી વિજયો, બધી વિજયો પછી ચાલુ થયા. તો હવે 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 અમે હવે જો જસ્ટ વિચાર કે બરાબર મેરુનું મધ્ય પકડ, હવે મધ્યથી પાછો આવ, બરાબર મેરુના મધ્યથી 5000 યોજન સુધી મેરુ છે, 5000 યોજન પછીના કેટલા હજાર યોજન હું તને કહું, ભદ્રશાલ વન એ કેટલા, 18000 યોજન સુધી ભદ્રશાલ વન છે. એટલે 18 ને 5 23000 યોજન કાઢ, 23000 એટલે હવે બાકી રહ્યા કેટલા, 50000 સુધીના, 50 માંથી 23 જશે તો 28000 યોજન રહ્યા. તો આ તો ખાલી 21000 યોજનમાં બધા તમારા ચાલુ થાય છે. હવે 21000 યોજનમાં તો તમારા 8-8 પ્રદેશો આવી ગયા, માવી દેના વિદે, હા ક્ષેત્ર આવી ગયા, 27000 નહીં, 21 માં જ આવી ગયા, 21-22000 માં જ. એટલે બાકીના 6000 યોજન તો કિનારો ખાલી છે. બેન
કિનારે થી 6000 યોજન સુધી કાઈ નહીં, પછી 22000 યોજન સુધી તમારા આ બધા વિદેહ ક્ષેત્રો આવ્યા. તો 6000 યોજન સુધી કાઈ નથી તો ક્યાંથી એ લોકોને અસર થશે ગ્રહોની, બોલો. નહીં થાય બેન. એક પ્રશ્ન છે. હા બોલો. આમાં જે યોજન નો માપ લઈએ, ઉત્કૃષ્ટ થી લઈએ છે? યોજન નું માપ ઉત્કૃષ્ટ છે જ નહીં, દરેક ની અવગાહના પ્રમાણે. મારી મુઠ્ઠી ના ઈ આમ હમણાં આપણે જે વૈતાડિયા પર્વત ની આગળ નું ઓલું બધું વનો નું માપ લીધો, ઈ યોજન કયું લેવાનું, ઉત્કૃષ્ટ થી લેવાનું? આપણું ભરત ક્ષેત્ર નું કોઈ પણ માપ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ આવે જ નહીં, દર સમય બદલાય. એટલે તમે ઉત્કૃષ્ટ થી જગન્ય માં જાઓ છો, એક માપ ક્યારે નહીં આવે. તો જે આગળ નું આપણે વનો નું માપ ગણીએ છીએ, સીતામુખ વન, પદ્મ, એ બધું પણ એમાં બદલાશે ને, કેમ આપણને અસર થશે એને નહીં થાય? અચ્છા, તો એમાં પણ એ પણ એવી રીતે નાનું થતું જશે, નાનું નાનું થતું જાય એરિયા, પાણી પાણી. પણ ત્યાં કોઈ પાણી તો અંદર લાવ્યું નથી? ના, બસ ત્યાં પાણી તો અંદર આવ્યું નથી. નહીં, બસ ખાલી ગ્રહ નક્ષત્રની અસર થશે એ લોકોને. બરાબર. પાણી તો કોણ લાવ્યું? ભરત ક્ષેત્રના ચક્રવર્તીએ ખાઈ ખોદી એટલે પાણી આવ્યું, રાઈટ? તો ભરત ક્ષેત્રના ચક્રવર્તી ને એવી બુદ્ધિ ચાલે તો ઐરાવતના એક ચક્રવર્તી આ કર્યું હશે કે નહીં? કામ કર્યું હશે ને ઐરાવતમાં. આવું જ પાણી અંદર આવ્યું. આવું સેમ બીજા અજીતનાથ ભગવત વખતે ત્યાંનો ચક્રવર્તી ત્યાં કામ કરવાનું જ છે. પાંચે ભરત પાંચે ઐરાવતમાં કામ થાય, આપ ખાલી આ એક ભરત બી નહીં. બરાબર. ગ્રહ માંડલા જયારે નીચે ઉતરે ને ત્યારે આપણી બુદ્ધિમાં કુબુદ્ધિ આવે, સમજાય? હા, જે ચક્રવર્તી જે રાજા હોય એને થોડી દૂર બુદ્ધિ આવે કે લા હું આ કામ કરું, એને કે આની જરૂરત જ ન હોય, એની કે જરૂર થોડી હોય, હા છતાં ઈ આ કામ કરે. સમજાયું? ચલો, આજે ઘણું બધું સમજાયું, રાઈટ? પાછો આપણે આજ ક્લાસ કાલે પાછો ડિસ્કસ કરશું. એટલે ત્યાં સુધીમાં શું, તમે આ બધું વિચારીને રાખજો, કઈ ક્વેશ્ચન, કઈ આ બુકો તમારી પાસે છે જ, કઈ વાંચીને પણ રાખો, અને જે પ્રશ્ન થાય કરજો. આ 90 થી લઈને 99 સુધીના 90 પાના વાંચી જાઓ બધા, બરાબર? આપ કાલ પાછી આપણે આના ઉપર ચર્ચા કરી. હા, ચાલો. જય જીનેન્દ્ર. હેલો. જય જય.